समाचार विस्तार थी जोईशुं। जेतपुर मगफळी कौभांडने लईने धमासाण मची गयुं छे, त्यारे समग्र कौभांडने लईने कोंग्रेस धरणा पर उतरी आवी छे। विपक्ष नेता परेश धानाणी ना धरणानो आजे चौथो दिवस छे, त्यारे राजकोट जूनी मार्केटिंग यार्ड खाते आजे परेश धानाणी सहित मोटी संख्यामां खेडूतो धरणा करशे। परेश धानाणीए तो आ समग्र कौभांडना तार मुख्यमंत्री ऑफिस सुधी जोडायेला होवानो पण आरोप लगाव्यो छे। साथे ज एवो पण आक्षेप लगाव्यो छे के जे लोकोने पकड़वामां आव्या छे ते तमाम ज्यारे लोको मोटा माथाओ तो हजू हाथमां ज आव्या नथी। महत्वनुं छे के आ कौभांडमां अत्यार सुधीमां 22 आरोपीओनी धरपकड़ करवामां आवी छे, जेमांथी 11 आरोपीना 10 दिवसना रिमांड अने बाकीना आरोपीना 5 दिवसना रिमांड मंजूर कर्या छे। जो के आ रिमांड दरमियान पण अनेक माथाओना नाम बहार आवे तेवी शक्यता छे। तो परेश धानाणीना धरणानो आजे चौथो दिवस छे। राजकोटना जूना मार्केटिंग यार्ड खाते धरणा करशे। राजकोटमां फरी वखत धरणा करवामां आवशे। आपने जणावी दीए धानाणीनो सीएम ऑफिस सुधी कांडना तार जोडायेला होवानो आरोप छे। समग्र कौभांडमां अत्यार सुधीमां 22 आरोपीओनी धरपकड़ करवामां आवी छे। पकड़ायेला आरोपीओने कोर्टमां रजू पण कर्या हता। जूना मार्केटिंग यार्ड खाते धरना करशे। 11 आरोपी 10 दिवसना रिमांड पर, 8 आरोपी 5 दिवसना रिमांड पर छे। जेतपुर मगफळी कौभांड मामले आ समाचार आपने जणावी दीए। जूना मार्केटिंग यार्ड खाते धरना करशे। परेश धानाणीना धरणानो आज चौथो दिवस छे। राजकोटना जूना मार्केटिंग यार्ड खाते धरना करवामां आवशे। आपने जणावी दीए सीएम ऑफिस सुधी आ कांडना तार जोडायेला छे तेवो क्यांक आरोप पण मुकवामां आव्यो छे। पकड़ायेला आरोपीओने कोर्टमां रजू करवामां आव्या हता। 11 आरोपी 10 दिवसना रिमांड पर छे, ज्यारे 8 आरोपीओ 5 दिवसना रिमांड पर छे। आजे चौथो दिवस छे। जेतपुर मगफळी कौभांड मामले समाचार, जेमां परेश धानाणी उपवास पर बैठा छे। आजे धरणानो चौथो दिवस छे। तेमनी साथे बीजा खेडूतो पण जोडाया छे अने राजकोटना जूना मार्केटिंग यार्ड खाते धरणा करशे अने घणा बधा आक्षेपो पण करवामां आव्या छे। साथे ज कह्युं छे के जे तार छे ते सीएम ऑफिस सुधी पहोंचेला छे। 11 आरोपी 10 दिवसना रिमांड पर छे। જ્યારે બીજા લોકોની પૂછપરછ અત્યારે શરૂ કરાઈ છે। પરેશ ધાનાણીના ધરણાનો આજે ચોથો દિવસ છે, જ્યાં માર્કેટિંગ યાર્ડ ખાતે ધરણા કરશે। આપને જણાવી દઈએ અને કાંડના તાર સીએમ ઓફિસ સુધી જોડાયેલા છે તેવું તેમનું કહેવું છે। ચોક્કસે આક્ષેપ પ્રત્યાક્ષેપના દોરની શરૂઆત થઈ ચૂકી છે। એક બાદ એક નિવેદનો સામે આવી રહ્યા છે। કોંગ્રેસ હવે ચોક્કસથી બાણ ચડાવ્યું હોય તેવું લાગી રહ્યું છે અને 8 આરોપીઓ 5 દિવસના રિમાન્ડ પર છે। જો કે સરકાર તરફથી પણ કહેવામાં આવ્યું હતું કે કોઈને બક્ષવામાં નહીં આવે। આજ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા ગૌતમ, અમારી સાથે લાઈવ જોડાયા છે। ગૌતમ, આજે ધરણાનો ચોથો દિવસ છે, માર્કેટિંગ યાર્ડ બહાર ધરણા કરવામાં આવશે, શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે? હજી ચોક્કસ જ જે રીતના વાત કરવામાં આવે, વિપક્ષી નેતા છે પરેશ ધાનાણી, તે સમગ્ર મગફળી કૌભાંડને લઈને ક્યાંક ને ક્યાંક કહી શકાય કે સરકારને ઘેરવાના જે પ્રયાસોમાં છે, ત્યારે કહી શકાય કે આજે તેમના જે કહી શકાય પ્રતિક ઉપવાસ છે, ધરણા છે, તેનો ચોથો દિવસ છે। આપને દ્રશ્યો બતાવવા માંગીશ। આજે જે જૂના માર્કેટિંગ યાર્ડ છે તેની બહાર ધરણા કાર્યક્રમ છે તે કરવામાં આવી રહ્યો છે। મહત્વનું છે કે જે રીતના કહી શકાય કે પોલીસ બંદોબસ્ત પણ પહેલેથી જ ગોઠવી દેવામાં આવ્યો છે, ખાસ કરીને જે રીતના વિપક્ષી નેતા દ્વારા આજે જે જૂના માર્કેટિંગ યાર્ડ ખાતે જે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું
હોવાનું છે. કહી શકાય કે કરોડોના જે બારદાન છે તે અહીં બળીને ખાક થઈ ગયા હતા. મહત્વનું છે કે તપાસ પણ સોંપવામાં આવી હતી, સ્થાનિક પોલીસને તપાસ સોંપવામાં આવી હતી. અનેક પ્રકારે કહી શકાય કે અનેક લોકોની પૂછપરછ કરવામાં આવી હતી, પરંતુ કોઈ પણ વ્યક્તિની ધરપકડ કરવામાં નહોતી આવી. મહત્વનું છે કે આ સમગ્ર મામલાને લઈને સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરવામાં આવશે એવું પણ પોલીસ દ્વારા કહી શકાય કે માહિતી આપવામાં આવી હતી, પરંતુ હજુ સુધી કોઈ કહી શકાય કે કોઈ પણ વ્યક્તિને આ સમગ્ર મામલે ધરપકડ કરવામાં નથી આવી. મહત્વનું છે કે આ તમામ જે બારદાન છે તે લગભગ મોટા પ્રમાણમાં લગભગ કરોડો રૂપિયાના બારદાન છે તે બળીને ખાક થઈ ગયા હતા. તપાસ કરવામાં આવી હતી, તપાસ પણ ચાલી હતી, પરંતુ તપાસના નામે જાણે ઝીરો હોય તે રીતના કહી શકાય કે કોઈ પણ પ્રકારનું હજી સુધીમાં કોઈ પણ વ્યક્તિની ધરપકડ નથી થઈ. ક્યાંક ક્યાંક કહી શકાય કે તપાસમાં પણ ક્યાંક ક્યાંક કહી શકાય કે જે આક્ષેપો છે તે થઈ રહ્યા હતા, જેને લઈને આજે આ ચોથા દિવસે રાજકોટના જે જૂના માર્કેટિંગ યાર્ડ છે ત્યાં વિપક્ષી નેતા છે પરેશ ધાનાણી, તેઓ આજે ધરણા અને પ્રતિક ઉપવાસ કરવાના છે. જી, ચોકસી કરનાર છે તે વાતો બાકી છે. ચોથો દિવસ છે આજે, પણ ગઈકાલે જ્યારે વરુણ પટેલ સાથે પટેલે વીટવી સાથે વાતચીત કરી હતી ત્યારે તેમાં પણ ક્યાંક આક્ષેપના સૂર તો દેખાઈ રહ્યા હતા. નિવેદન પણ સામેથી આવ્યું હતું અને કહી રહ્યા હતા કે જે પણ અત્યારે થઈ રહ્યું છે તે ક્યાંક પ્યાદાઓ છે, હજી આગળ ઘણું બધું જોવાનું બાકી છે તેવું પણ આડકતરી રીતે કોંગ્રેસ પર કહ્યું હતું. અને સાથે જ જ્યારે હવે કોંગ્રેસે ચોક્કસથી બાયો ચડાવ્યું હોય તેવું લાગી રહ્યું છે, પણ સરકારે પણ એક તરફ તો એ કીધેલું છે કે કોઈ જે પણ વ્યક્તિ સંડોવાયેલા છે તેમને બક્ષવામાં નહીં આવે. હજી ચોક્કસ જે રીતના વાત કરવામાં આવે આ કૌભાંડની, પહેલા જ આપને વાત જણાવી દઉં કે પેટલાની અંદર જે કૌભાંડ સામે આવ્યું, જે છેલ્લે જેતપુરના પેટલાની અંદર મગફળીની અંદર માટી મિશ્રણનું કૌભાંડ આવ્યું, એમાં 22 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે. મહત્વનું છે કે જે આ સમગ્ર મામલો છે તેમાં કુલ 22 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમાંથી અમુક લોકો અને અધિકારીઓ એવા છે કે જેને આ સૌરાષ્ટ્રના તમામ ગોડાઉન સાથે કહી શકાય કે નિસ્બત છે, ત્યારે કહી શકાય કે ગોંડલ અને સાપરની અંદર આગ લાગી હતી, મગફળી બળીને ખાક થઈ ગઈ હતી. રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડની અંદર પણ આગ લાગી હતી અને મોટા પ્રમાણમાં કરોડો રૂપિયાના બારદાન છે, અંદાજિત 17 કરોડ જેટલી કિંમતના બારદાન છે તે બળીને ખાક થઈ ગયા હતા. આ તમામ જે બાબતો છે તેને લઈને કોઈ તપાસ હજુ સુધી સામે નથી આવી. કહી શકાય કે સરકારે કહી શકાય કે જણાવ્યું હતું કે કોઈ પણ વ્યક્તિને છોડવામાં નહીં આવે આ કૌભાંડની અંદર, પરંતુ એક વાત સ્પષ્ટ કહી શકાય કે જો પહેલાની અંદર 22 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવતી હોય તો એ પહેલા જે રીતના મગફળીની અંદર આગ લાગવામાં આવી હતી તેમાં તો સીઆઈડી ક્રાઇમ સુધી તપાસ સોંપવામાં આવી હતી, તો કેમ હજુ સુધી કોઈ પણ વ્યક્તિની ધરપકડ કરવામાં નથી આવી? ગોંડલની અંદર જે આગ લાગી હતી કુલ 6 વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી, 5 મજૂર અને 1 જે ગોડાઉન માલિક છે તેની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ તેમને પણ અત્યારે કહી શકાય કે જામીન ઉપર છોડી મૂકવામાં આવ્યા છે. ત્યારે કહી શકાય કે તપાસ છે તે અથવા તો ધીમી ગતિએ ચાલે છે અથવા તો નહિવત ચાલતી હોય તેવા આક્ષેપો છે તે વિરોધ પક્ષ કરી રહ્યું છે, જેને લઈને કહી શકાય કે આગામી દિવસોમાં પણ જે રીતના ગઈકાલે વિપક્ષી નેતા દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે આગામી દિવસોમાં આ સમગ્ર મામલે હજુ પણ કહી શકાય કે આંદોલન છે તે વધુ ત્વરિત બનશે તેવી પણ તેમના દ્વારા ચીમકી આપવામાં આવી છે. ત્યારે મહત્વનું છે કે આજે જે જૂના માર્કેટિંગ યાર્ડ ખાતે થોડી સમયની અંદર જ જે વિપક્ષી નેતા છે પરેશ ધાનાણી તે પહોંચી જશે અને અહીં પણ જે આજે ચોથો દિવસ છે તેમાં ધરણા કાર્યક્રમ છે તે યોજશે. જી, આભાર સમગ્ર માહિતી આપવા બદલ ગૌતમ.